वेलकम बैक समाचारों वापी थी मिली रहा है। वापी में डूबी जवा त्रण लोगों मौत थया छे, बे बाळकों सहित मातानुं पण मौत थयुं छे। बरेठा नजीक पाणी भरेला खाड़ा में माता ने बन्ने बाळकों डूब्या हता। बे बाळकों ने बचावा ज्यारे माता कूदी पाणी खाड़ा में खोज भरेलू हतुं त्यारे त्रणे डूबी गया हता। रेलवे कोरिडोरना काम में पाणी भरेलो आ खाड़ो हतो। त्रणे मृतदेहों बहार काढी लेवामां आव्या छे। पोलीसनी टीम पण घटनास्थळे पहोंची चूकी छे। आंगे वधु माहिती संवाददाता भरतसिंह सोलंकी आपी रह्या छे। भरतसिंह वाढेर आपी रह्या छे। जी भरतसिंह, जे प्रकारे एक खाड़ानी अंदर बे बाळको डूब्या अने त्यारबाद तेने बचावा माता पड़ता त्रणेना मौत थयानी घटना सामे आवी रही छे, जाणवा मांगे छे शुं हती आ घटना? जी बिल्कुल जना, वापी नजीक बलीठा नु जे रेलवे फ्रेट कोरिडोर नु काम चाले छे, आ रेलवे फ्रेट कोरिडोर ना काम दरमियान बनावामां आवेला एक खाडामां बे दिवस अगाउ थयेला वावाझोड़ा अने वरसादने कारणे वरसादी पाणी भरायुं हतुं, त्यारे नजीक रहेता बे बाळको आजे आ खाडामां नहावा माटे पड्या हता, परंतु खाडो ऊंडो होवाથી બંને બાળકો ડૂબ્યા હતા। આ દ્રશ્ય જોતા જ બાજુમાં જ નજીક જ રહેતી તેમની માતા પણ આ દ્રશ્ય જોયા હતા અને તાત્કાલિક તે પણ આવી અને બંને બાળકોને બચાવવા માટે એને ખાડામાં છલાંગ લગાવી હતી। જોકે કમનસીબે આ ઘટનામાં ત્રણે લોકો ખાડામાં ડૂબી જતા મોત થઈ ગયા છે। આ ઘટનાની જાણ થતા જ બાજુમાં રહેતા એક વોચમેને છે એ આ બે બાળકોને તો બહાર શરૂઆતમાં કાઢ્યા હતા, પરંતુ તેમના મોત થઈ ચૂક્યા હતા। જોકે ઘટનાની જાણ થતા જ વાપી ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો। અત્યારે ત્રણેયના મૃતદેહ છે એ બહાર કાઢવામાં આવ્યા છે। જોકે એક સાથે બે બાળકો અને માતાના મોતને કારણે સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો છે। જાણા જે બિલકુલ આભાર ભરત। लांबा समयना अंकुश बाद फरी आजथी मोटा भागना धंधा रोजगार शुरू थई रह्या छे, त्यारे राजकोटमां सेलोन ब्यूटी पार्लर अने खुलता ज बुकिंगनी होड लागी गई छे। लोको खासा समयथी राह जोई रह्या हता, त्यारे हवे ब्यूटी पार्लरने पण खोलवानी मंजूरी मळता ज हाउसफुलना पाटिया लागी गया छे। तो एटलुं ज नहीं, हेर सेलोन अने ब्यूटी पार्लर आगामी 10-12 दिवस पण आम ज फूल रहेशे तेवुं पण लागी रह्युं छे, कारण के 15,000थी वधु लोको एडवांस बुकिंग पण करावी दीधुं छे। बीजी बाजु तमाम गाइडलाइननुं पालन थाय ते माटे सेलोनना मालिको द्वारा पूरती व्यवस्था करवामां आवी छे। મહિનાથી અત્યારે જે સલોન્સ ક્લોઝ હતા તો આજના દિવસે 100% અપોઇન્ટમેન્ટ બુક છે બધી। આમ તમે જોવા જાવ તો એક વીક લગી બેક ટુ બેક હેરકટ્સની, સ્ટાઇલિંગની, ફેશિયલ, વેક્સિંગ, મેનિક્યોર, પેડિક્યોર બધું ઓલમોસ્ટ બુક છે અત્યારે તમે આમ જોવા જાવ તો। અને આમ ટેકનિકલી જોવા જાવ તો અત્યારે કોરોનાના લીધે છે ને માણસોની અંદર ડર છે, તો ડરના લીધે શું હોય કે વાળ ઉતરતા હોય, હેરફોલ થતા હોય, તો એની બેઝિક ટ્રીટમેન્ટ જોઈએ બધી, હેર ટ્રીટમેન્ટ, તો હેર ટ્રીટમેન્ટનું બી સારું એવું અત્યારે વેઇટિંગ છે આપણે ત્યાં। तो राजकोट जिल्लाना धोराजीनुं मार्केटिंग यार्ड पण आजथी धमधमतुं रह्युं छे, त्यारे केन्द्र सरकारनी कोरोना गाइडलाइनना पालन साथे आजथी मार्केटिंग यार्ड पण शरू थयुं। 25 दिवस सुधी बंद रहेलुं मार्केट यार्ड आजथी फरी शरू थता खेडूतो अने वेपारीओमां पण खुशी जोवा मळी। साथे ज यार्डमां आजे घऊं, चणा अने जीरुं सहित उनાળુ, મગફળી સહિતના પાકોની આવક શરૂ થઈ છે। 25 દિવસ અમારું યાર્ડ બંધ રહ્યું અને હવે ગવર્મેન્ટના નીતિ નિયમ મુજબ અમે આજથી યાર્ડ ચાલુ કરીએ છીએ અને યાર્ડ ચાલુ થતાં ગામ તેમજ ખેડૂતોને પણ ખુશીની માહોલ છે। ધોરાજી માર્કેટ યાર્ડ કોરોના મહામારીને કારણે તારીખ 25-4 બંધ હતું, જે આજે ફરી પાછું ખોલવામાં આવેલ છે। આથી તમામ પ્રકારની જણસીની ખુલ્લી હરાજી કરવામાં આવશે અને સરકારશ્રી દ્વારા થતી ખરીદી ચણા અને ઘઉંની જે હાલ હજુ સરકારના આદેશ બાદ ચાલુ થશે એવું આધારભૂત વર્તુળમાંથી જાણવા મળેલ છે। જે કોરોનાની મહામારીને લઈને તે 25 દિવસ યાર્ડ બંધ રાખવામાં આવ્યું હતું, ફરી યાર્ડ અત્યારે ધમધમતું થયું છે, ખેડૂતના દરમે ખુશીનો માહોલ જોવા મળ્યું છે, એ જર્સીની આવક છે આજથી શરૂ થઈ જશે અને ખેડૂતોને જે 25 દિવસથી યાર્ડ બંધ હતું આજે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। મુનાફ બગાડી, ન્યૂઝ 18 ગુજરાતી, ધોરાજી। તો આ તરફ પાટણ જિલ્લામાં કોરોના સંક્રમણ ઘટતા માર્કેટયાર્ડ ફરી શરૂ થયા। કોરોનાનું સંક્રમણ વધતા માર્કેટયાર્ડના વેપારીઓ દ્વારા યાર્ડને અહીં સ્વયંભૂ બંધ રખાયા હતા, તો એક મહિના બાદ આજે માર્કેટયાર્ડ ખુલ્યું છે। યાર્ડ ખુલતાની સાથે જ યાર્ડમાં પ્રથમ દિવસે એરંડા તેમજ ઘઉંની આવક પણ શરૂ થઈ ગઈ છે। ફરી એકવાર માર્કેટયાર્ડ શરૂ થતાં ખેડૂતો તેમજ વેપારીઓમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે। તો કોરોનાને કારણે 28 દિવસ સુધી બજારો બંધ રહ્યા બાદ આજથી ફરી ખુલી રહ્યા છે। જે પ્રકારે સરકારે આંશિક લોકડાઉનમાં છૂટ આપતા ભાવનગરમાં આજે સવારથી જ વેપારીઓ પોતાની દુકાને પહોંચી ગયા હતા અને સફાઈની કામગીરી હાથ ધરી હતી। સરકારના આદેશ પ્રમાણે સવારે 9-3 વાગ્યા સુધી લારી, ગલ્લા અને દુકાનો ખુલ્લા રહેશે। સરકારની જાહેરાતથી લોકોમાં પણ ખુશી જોવા મળી હતી, તો વેપારીઓને પણ હવે આશા છે કે કોરોના ખતમ થશે અને ફરી જનજીવન રાબેતા મુજબ થશે।
तो सूरत में 23 दिवस बाद कापड़ मार्केट पण फरी खुल्यू। कापड़ मार्केट में प्रवेश माटे कोरोना टेस्ट फरजियात छे। कोरोना टेस्ट माटे कर्मचारीओनी लाइन लागी छे। संक्रमण ने वधतुं रोकवा माटे व्यापारीओ सक्रिय थया छे। कोरोना की बीजी लहर में सूरत में दर्दियों की संख्या वधी रही थी, तेने लईने सरकार द्वारा आंशिक लॉकडाउन आपवामां आव्युं हतुं। जो कि आज थी लॉकडाउन में छूटछाट आपता मार्केटो अने खास करीने दुकाने सवारे 9 થી 3 વાગ્યા सुधी खुली राखवानी जारे मंजूरी आपवामां आवी छे, त्यारे सूरतनो टेक्सटाइल मार्केट सूरतनो हब गणाय छे। अहींया 162 जेटली मार्केट में 70,000 दुकान में 5 લાખ करता वधु लोको काम करता होय छे। भूतकाळमां पण कापड़ मार्केट कोरोनानो हॉटस्पॉट बनी थी, त्यारे फरी एक वक्त कोरोनानुं संक्रमण घट्युं छे। आ संक्रमण ना वधे ते माटे तंत्र द्वारा अहींया मोटा प्रमाण में टेस्टिंगनी व्यवस्था करवामां आवी छे। अने कापड़ मार्केटना व्यापारीओए कोरोनानी एक गाइडलाइन बनावी छे कि कोईपण व्यक्ति कापड़ मार्केट में प्रवेशे ते पहेला तेनो कोरोना रिपोर्ट नेगेटिव होय तो ज तेने एंट्री आपवामां आवे। जो कि 23 दिवस बाद मार्केटो खुली रही छे, त्यारे पोताना काम धंधा अर्थे आवी रहेला श्रमिको सौथी पहेला सूरतना कारिंग रोड पर जे टेस्टिंग सेंटर होते त्यां टेस्टिंग करावी रह्या छे, अने तेनो रिपोर्ट नेगेटिव आव्या बाद ज तेमने कापड़ मार्केटमां एंट्री मळ्या। त्यारे लांबी कतारो सूरतना रिंग रोड पर टेस्टिंग माटे જોવા મળી રહી છે। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો ભાવનગરમાં વાવાઝોડા ટાઉથે ભારે તારાજી ફેલાવી છે। જેસરના છાપરિયાળી ગામમાં આવેલી ગૌશાળામાં ભારે નુકસાન થયું છે। ભારે પવનના પગલે ગૌશાળાના પતરા ઉડી ગયા છે, તો અબોલ પશુઓને બીજા સ્થળે ખસેડી લેવાતા જીવ તો બચી ગયા, પણ હાલ રહેવાના આશિયાના છીનવાઈ ગયા છે। રસીકરણના પ્રહારથી જ કોરોના મહામારી પર જીત હાંસલ થશે, તે માટે અમદાવાદમાં ડ્રાઈવ થ્રુ રસીકરણ કરવામાં આવી રહ્યું છે। અહીં લોકો ઉત્સાહ સાથે રસી લેવા આવે છે। ગાડી મેં આના હૈ, ટીકા લગવાના હૈ, ના હૈ કોઈ ભીડ, ना ही कोई इंतजार। अहमदाबाद में ड्राइव थ्रू वैक्सीनेशन। देश में जितनी तेज गति से टीकाकरण होगा, उतनी ही तेज गति से देश कोरोना पर जीत हासिल करेगा। इसी टीकाकरण को तेज गति देने के लिए अहमदाबाद के सरदार पटेल स्टेडियम में ड्राइव थ्रू वैक्सीनेशन चल रहा है। यहां लोग कार या बाइक में बैठे बैठे ही टीका लगवा रहे हैं। संजीवनी समान है, जैसे हमारे लक्ष्मण जी को हनुमान जी ने संजीवनी लाके दिया है, इसके समान तो मैं बोल सकता हूँ, ये आदमी का जी बच सकता है इसमें से। सरदार पटेल स्टेडियम में नगर निगम ने ड्राइव थ्रू वैक्सीनेशन सेंटर शुरू किया है, और यहाँ अभी 45 साल से ऊपर की उम्र के लोगों को बिना इंतजार करवाए टीका लगाया जा रहा है। और ये सबको वैक्सीन लेनी जरूरी है, क्योंकि वैक्सीन लेने से कई गुना अपने शरीर में फायदा होता है। इस सेंटर पर पहले ही दिन 1100 से ज्यादा लोगों ने कोरोना का टीका लगवाया। यहाँ जो रजिस्ट्रेशन करवा कर नहीं आते, उनका मौके पर ही रजिस्ट्रेशन किया जाता है और फिर टीका दिया जाता है। प्रशासन की ओर से ये ड्राइव थ्रू वैक्सीनेशन शुरू किया गया है, और जिस प्रकार से कोरोना के आंकड़े तेजी से बढ़ रहे हैं, उसी के चलते भारी तादाद में लोग है कि जो कोरोना की टीका लगवाने यहाँ पे आ रहे हैं। ये बताने की जरूरत नहीं है कि संकट काल में टीका कितना जरूरी है, इसलिए बिना डरे बिना संकोच के जितना जल्दी हो सके टीका लगवाइए, और दूसरों को भी टीके के लिए प्रेरित कीजिए, क्योंकि टीका संजीवनी है। सब टीका लेंगे तभी देश जीतेगा। ब्यूरो रिपोर्ट, न्यूज 18 नेटवर्क। તો આ હતા અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।